રાજ્ય સરકારે જનતાને પીવાનું પાણી તેમજ સિંચાઈનું પાણી મળી રહે તે માટે નર્મદામાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું, જેને કારણે હાલ રિવરબેડ પાવર હાઉસના ટર્બાઈન બંધ કરી દેતા વીજ ઉત્પાદન પણ બંધ થયું છે, જેને કારણે કરોડો રૂપિયાની વીજ આવક પણ બંધ થઈ જવા પામી છે। પાવર હાઉસ બંધ થતાં નર્મદા નદી સૂકી ભઠ બની જવા પામી છે। એ ઉપરાંત નર્મદા નદી સૂકાઈ જવાના કારણે ક્રુઝ બોટ પણ બંધ થશે। નર્મદામાં પાણી નહીં હોય તો ક્રુઝ બોટ પાણી ચાલી નહીં શકે, ક્રુઝ બોટ પણ બંધ થઈ જશે। હાલ નર્મદા નદીમાં પાણી નહીં હોવાથી એકતા ક્રુઝ બોટ બંધ કરવામાં આવી છે। 29 માર્ચથી 15 દિવસ માટે એકતા ક્રુઝ બોટ બંધ રહે છે। જ્યાં સુધી નદીમાં પાણી નહીં છોડવામાં આવે ત્યાં સુધી ક્રુઝ બોટ સેવા બંધ રહેશે। નર્મદા નદીમાં છોડવામાં આવતું પાણી હાલ બંધ કરી દેવામાં આવ્યું છે, એટલે કે નર્મદા નદી એકદમ સૂકી ભઠ થઈ ગઈ છે। એટલે જે 20 થી 25 મીટર પાણીમાં ક્રુઝ બોટ તરી શકે નહીં એમ એકતા ક્રુઝ બોટ પણ પાણીના અભાવે બંધ કરવામાં આવી છે। ક્રુઝ બોટને એક બાજુ જૂના બ્રિજ સાથે બાંધી દેવામાં આવી છે। ફરી હવે ચોમાસામાં પાણી આવશે કે કોઈ મોટા નેતાનો પ્રોગ્રામ આવશે ત્યારે ક્રુઝ કરવામાં આવશે, ત્યાં સુધી એકતા ક્રુઝ બોટ બંધ રાખવામાં આવશે। તેથી હવે પ્રવાસીઓ ક્રુઝ બોટનો લાભ ઉઠાવી શકશે નહીં। આગામી દિવસોમાં ચૈત્રી પંચકોશી પરિક્રમા પણ શરૂ થવાની છે, ત્યારે નર્મદામાં પાણી નહીં હોય તો પરિક્રમાવાસીઓની પરિક્રમા બગડશે। નર્મદામાં પાણી નહીં હોય તો પ્રવાસીઓ માટે નર્મદાના સ્થાનનો વિશેષ મહત્વ હોય છે, તેથી શ્રદ્ધાળુઓની લાગણી પણ દુભાશે। દીપક જગતાપ, ZSTV રાજપીપળા।